નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ ની અંદર ધોરણ દસ ની અંદર ગુજરાતી વિષયમાં જે કાવ્ય જે છે એ પાઠ છે ગતિભંગ એ લઘુ કથા છે અને આપેલો છે મોહનલાલ પટેલે આ પાઠ ને લગતા છે કઈ સાધે જે પ્રશ્નો જવાબ છે એમની આપણે ચર્ચા કરશું જેથી વિડીયો અંત સુધી જોજો વિડીયો ગમે તો લાઈક કરજો તમારા મિત્ર પણ વિડીયો શેર કરજો ચેનલ આજે હજી ન કરી ચેનલ ને સબસ્ક્રાઈબ કરીએ અલગ અલગ વિભાગ પ્રશ્નોની તો વિભાગ એની અંદર તમને પ્રશ્ન પેલો આપ્યો છે કે નીચેના દરેક પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર લખો પેલું છે ડુંગરે પોતાની નજર ક્યાં સ્થિર કરી અને જવાબ છે ડુંગરે પોતાની નજર ગગનના માર્ગ તરફ સ્થિર કરી બીજું છે ડુંગર અને તેની વહુ કેમ ઝડપથી ચાલી રહ્યા હતા તેનો જવાબ છે ડુંગર અને તેની વહુ ગાડી પકડવા ઝડપથી ચાલી રહ્યા હતા ત્રીજું છે ડુંગરે ચાલતા ચાલતા શા માટે પાછળ જોયું ચાલવામાં પાછળ પડી ગઈ હતી તેથી ડુંગરે ચાલતા ચાલતા પાછળ જોયું ચોથું છે મોડું થતા ગાડી ન પકડી શકાય તો ડુંગરને સી ચિંતા હતી એનો જવાબ છે મોડું થતા ગાડી ન પકડી શકાય તો ડુંગરને રાત ક્યાં કાઢવી એની ચિંતા હતી પાંચમું છે લેખક ડુંગર ની પત્ની ની નજર ને સાની સાથે સરખાવે સરખાવી છે લેખક ડુંગર ની પત્ની સાથે સરખાવી છે છે ડુંગરની પત્ની ભાવુક બની પસવારતી હતી એનો જવાબ છે ડુંગરની પત્ની ભાવુક બની ને ધૂળ ઉપર નજર પસરાવ પસરવારતી હતી સાતમું છે ડુંગરની પત્ની સાથે હાલી ઉઠી હતી એનો જવાબ છે ડુંગર ની પત્ની મૃત સંતાનની સ્મૃતિ હાલી ડુંગરની પત્ની શું ડુંગરની પત્નીને કોણ યાદ આવ્યું જવાબ છે ધૂળમાં પગલી જોઈને ડુંગરની પત્નીને મૃત બાળક યાદ આવ્યું દસમું છે બાળક દસમું છે લાકડીના ટેકે ગગન તરફ મોર રાખીને કોણ ઉભું રહી ગયું હતું જવાબ છે લાકડી નાટેકે ગગન તરફ મોં રાખી ડુંગર ઉપર ડુંગર ઉભો રહી ગયો હતો ગગન તરફ મો રાખીને ઉભા રહેલા ને જોઈને કોણ સાવધ થઈ ગયું જવાબ છે ગગન તરફ મો રાખીને ઉભા રહેલા ડુંગર ને જોઈને ડુંગરની પત્ની સાવધ થઈ ગઈ બારમું છે પાઠ્યપુસ્તકના કયા પાઠમાં પાત્રના ચાલવાની તેમજ તેના વિચારોની ગતિનો ભંગ થાય છે જવાબ છે પાઠ્યપુસ્તકના ગતિભંગ પાઠમાં પાત્રના ચાલવાની તેમજ તેના વિચારોની ગતિનો ભંગ થાય છે ત્યાર પછી આવે છે ડુંગરની ડુંગર ને સાની ચિંતા હતી જવાબ છે પત્નીને બેસી પડેલી જોઈને ડુંગરને ચિંતા હતી કે ગાડી ચૂકી જવાશે તો તેમની દશા નહીં ઘટના કે નહીં ઘાટના જેવી થશે રાત ક્યાં પસાર કરવી એની પણ તેને ચિંતા હતી બીજો પ્રશ્ન છે ડુંગરની પત્ની અચાનક અટકીને શા માટે ઉભી રહી ગઈ જવાબ છે ડુંગરની પત્ની અચાનક અટકીને ઉભી રહી ગઈ કારણ કે તેને જમીન પર એક ઘાટી પગલીની છાપ જોઈને છાપ જાણે તેની મૃત બબલીની બગલીની જ હોય તેવી હતી મૃત સંતાનની સ્મૃતિથી હાલી ઉઠેલી તે અટકી ગઈ ત્રીજો પ્રશ્ન લિયો હેન્ડો હવે પગ ઉપાડો જટ ગાડી ચૂકી જઈશું તેમ ડુંગરની પત્નીએ શા માટે કહ્યું જવાબ છે ડુંગરની પત્ની મૃત્રીના વિચારો ખોવાઈ જતા ડુંગરની પોતે સહસા બોલી ઉઠી લો હવે પગો જટ ગાડી ચૂકી જઈશું પોતાની જેમ પતિ અસાવધ ન થઈ જાય એ માટે ડુંગરની પત્ની ડુંગરને આ વાક્ય ઝડપ કરવા કહે છે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચેના દસ બાર વાક્યમાં મુદ્દા લખો પ્રશ્ન એવો છે કે ગતિભંગ લઘુકથાના શીર્ષક ગતિભંગ શીર્ષકથી યથાર્થ સિદ્ધ થાય છે અહીં પત્નીના ઝડપથી ચાલવાની ગતિ છે તો સાથ બંનેના વિચારોની ગતિ છે આમ બે પ્રકારની ગતિનો સંબંધ લેખકે માર્મિક રીતે વ્યક્ત કર્યો છે બીજી બાજુ પતિ પત્નીના ચાલવાની ગતિના ભંગ સાથે વૈચારિક ગતિમાં પણ દર્શાવેલી કથા ગતિક પણ ગતિભંગ જ છે આ બેવડી રીતે ગતિભંગ થાય છે પતિ પત્નીને ગાડી પકડવી છે પગ ઝડપથી ઉપડે છે પત્ની પાછળ છે રસ્તામાં કોઈ બાળકના ની છાપ પત્ની જુએ છે પગ ધીમા પડે છે આગળ ઝડપથી ચાલતો પડી પતિ ઘડી ભર થોભી જાય છે પાછળ જુએ છે અહીં ચાલવાની ગતિનો ભંગ છે પણ વૈચારિક ગતિ મર્મવેદક છે પત્ની અજાણ્યા બાળકના પગલા ને જઈને પોતાના મૃત બાળકની સ્મૃતિમાં અટવાઈ ગઈ છે પત્નીની વ્યથા પતિ ડુંગર પણ કરી ગયો પોતે પણ સ્મૃતિવનમાં ખોવાઈ ગયો અહીં પુત્રીના પગલાની છાપની સ્મૃતિમાં ચાલવાની ગતિનો ભંગ થયો ઝડપથી ચાલવાની ભૌતિક ક્રિયા અને વિચારોથી હૃદયના મર્મ બિંદુને વિન્દતી જતી આંતરમનની ક્રિયા આ બંને ગતિ ગતિભંગ શીર્ષક ને ઠેરવવામાં પૂરક થાય છે લઘુકથાના વાંચન સાથે આપણે ભાવકો પણ પાત્રોની સાથે સહવેદના નો અનુભવ કરીએ છીએ પત્ની જે મૃત પુત્રીના વિચારોમાં ખોવાઈ ગઈ હતી તે એક વાસ્તવિકતા છે તો પતિ સાથે ગાડી પકડવાની ઉતાવળ છે તે બીજી વાસ્તવિકતા છે બીજી વાસ્તવિકતાની સભાનતા સધાતા પત્નીની ગતિ પાછી બદલાય છે બંને ઝડપથી ચાલવા માટે છે આમ બંને દ્રષ્ટિએ ગતિભંગ શીર્ષક જોઈએ માગ્યા પ્રમાણે ઉત્તર લખો આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો તેમાં પેલો પ્રશ્ન છે નીચેની શબ્દોની સાચી જોડણી શોધીને લખો માં જોઈએ પેલું ઘાટી લી તો આવી રીતે લખાશે દીર્ઘ લી પણ સ્મૃ ને તિ રસ્વ ત્રીજું સહાનુભૂતિ તો નુ છે હસ્વ આવશે ભૂ દીર્ઘ ને તિ રસ્વ સહાનુભૂતિ પછી ચોથું છે પ્રયત્ન તો પ્ર યુ ન પાંચમો પત્ની તો નિ દીર્ઘ આવશે તો અડધો આવશે પત્ની પછી છઠ્ઠું છે અંધારું તો અંધારું બરોબર રૂ ઉપર મીંડું આવશે પ્રશ્ન નંબર બીજું છે સહવત્તા અનુભૂતિ એટલે સહાનુભૂતિ ત્યાર પછી જોઈએ ત્રીજો પ્રશ્ન નીચના શબ્દોના સમાસ ઓળખાવો પેલું છે ભાવાદ્ર એ છે તત્પુરુષ સમાસ બીજું છે ગતિભંગ એ તત્પુરુષ સમાસ છે ચોથો પ્રશ્ન નીચેના શબ્દનો કયો પ્રત્યય રહેલો છે તે લખવાનો છે ઝડપ બે રેખા પ્રત્યય નહીં પ્રયત્ન પૂર્વ પ્રત્યય અડવડિયા પર પરપ્રત્યય અંધારું પ્રત્યય પાંચમા પ્રશ્ન નીચેના શબ્દોના સમાનાથી શબ્દ લખો અણસાર એટલે સંકેત ઘાટ એટલે ઓવારો દશા એટલે હાલત સાવધ એટલે હોશિયાર છઠ્ઠો પ્રશ્ન નીચેની સંજ્ઞાઓનો પ્રકાર લખો ધૂળ છે દ્રવ્યવાચક સંજ્ઞા સ્મૃતિ છે ભાવવાચક સંજ્ઞા રાત છે એ ભાવવાચક સંચક બીજું કહી શકો જાતિવાચક પણ કહી શકાય સાતમો પ્રશ્ન નીચેના વાક્યમાં ના અલંકાર પ્રકાર લખવાના છે પેલું છે આપણી બબલીની પગલી જાણે એ છે ઉત્પ્રેક્ષા અલંકાર બીજું પગલી બીબા માં પત્નીની નજર ઢળી હતી એ છે રૂપક અલંકાર ત્રીજું છે આંગળીની બોર જેવી છાપ એ છે ઉપમા અલંકાર નીચેના પ્રશ્નના માકે પ્રમાણ ઉત્તર લખો જેમાં આઠમો પ્રશ્ન નીચેના પ્રયોગનો અર્થ લખો પેલું મોડા પડી જવું એટલે કે ઉત્સાહ ઓછો થઈ જવો બીજું છે અડવડિયું ખાવું એટલે કે લથડિયું ખાવું ત્રીજું છે હૈયું જડાઈ જવું એટલે કે હૈયામાં યાદ રહી જવું ચોથું છે નજર ઢળવી એટલે કે નજર સ્થિર થવી નવમો પ્રશ્ન નીચે આપેલા કહેવતનો સાચો અર્થ લખો નહીં ઘરના નહીં ઘાટના જવાબ આવશે ન આજુબાજુના કે ન તે બાજુના દસમો પ્રશ્ન નીચેના શબ્દોના વિરોધાથી શબ્દ લખો ઘાટેલું વિરોધી બેડોળ સ્મૃતિ નું વિરોધી વિસ્મૃતિ સાવધ નું વિરોધ અસાવત આથમુ વિરોધી ઉગવું અગિયારમાં પ્રશ્ન નીચેના શબ્દોના અર્થ લખી જવાબ લખવાનો છે પેલામાં પગલું એટલે કે જમીન ઉપર પડેલા પગના તળિયાનો આકાર ડગલું એટલે કે ચાલતા બે પગલા વચ્ચેનું અંતર બીજું ખરું ખરું માં સાચો હશે ને ખરું એટલે કણસલા કુંદી ને કે જોડીને અનાજ કાઢવાની જગ્યા ત્રીજી છેડો તો દેખાતી લાંબી ચીજ નો છેવાડા નો ભાગ ને અંત એટલે સમાપ્તિ કે નાશ નો વખત ચોથું છે સાપ એટલે કે એક જનાવ અને સાપ એટલે બદુવા પછી બારમો પ્રશ્ન નીચેના તળપદા શબ્દના રૂપ આપો છે પેલું ખોડવું એટલે શોધવું બીજું છેક એટલે પર્યંત ત્રીયું છે લિયો હેન્ડો એટલે કે હવે ચાલો ચોથું છે અડવડવું એટલે કે આડું અવડું તેરમા પ્રશ્ન નીચેના વાક્યમાંથી વિશેષણ શોધીને તેનો પ્રકાર લખવાનો છે એક વ્યક્તિ ચાલવા માંડ્યું બંને છે સંખ્યાવાચક છે ચૌદમાં પ્રશ્ન નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધીને તેનો પ્રકાર લખો પેલું ડુંગર અને તેની એની વહુ ઊભા માર્ગે ઝડપભેર જઈ રહ્યા હતા ઝડપભેર છે રીતિવાચક ક્રિયા વિશેષણ બીજું પત્ની આંગળી નો છેડો છેક જમીન પાસે લઈ ગઈ તો એમાં છેક છે એ સ્થાન ત્રીજું લ્યો હેંડો હવે પગ ઉપાડો જટ ગાડી ચૂકી જઈશું એમાં હવે છે એ સમય જડ છે એ રીતિ છે ચોથું છે થોડા ડગલા ચાલ્યા પછી વળી એનો વેગ મંદ પડી ગયો તો થોડા છે માત્ર સૂચક મંદ મંદ છે ક્રિયા રીતિવાચક વાચક ક્રિયા વિશેષણ છે પાંચમું છે બંને જણ સ્થિર થઈ ગયા સ્થિર છે સ્થાન વિશેષણ છે નીચેના છે પ્રશ્ન નીચેના જોડકા યોગ્ય રીતે જોડવાના છે જેમાં આની સામે બ જોતા જાય કરતરી રચના છે ને એની અંદર પેલું જવાબ આવશે કે થી આંગળીનો છેડો છેક જમીન સુધી લઈ જવાયો બીજું કર્મણી રચના કર્મણી રચના બીજો જવાબ આવશે ડુંગર એક વાર પત્નીના મુખ સામે જોઈ રહ્યો તો આ રીતે અલગ અલગ પ્રશ્નના જવાબ વ્યાકરણના પણ પરીક્ષામાં પૂછાતા હોય છે તો વિડીયો ગમ્યો તો લાઇક કરજો અને તમારા મિત્રો પણ વિડીયો શેર કરજો સાથે ચેનલને ને સબસ્ક્રાઈબ ના કરવી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો નવા નવા વિડીયો ચેનલ પર મુકાતા રહેતા હોય છે ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી ન જોયેલા વિડીયો જોઈ ચેનલમાં જોતા રહેજો જ્ઞાન કરતા રહેજો થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર